કારણ કે એક સ્ત્રી ઉપર શું વીતે છે ને એ મારી આંખ સામે જોયું છે. એ વર્ષો સુધી એ એક રૂમની અંદર રડ્યા કરતી, ક્યાંય જતી નથી. માંડ માંડ હમણાંથી બધાની જોડે મિક્સ થાય છે. હા, હવે એન્જોય કરવા લાગી છે ને, હવે સારું લાગી રહ્યું છે. બસ એ જ આમનામાં હું જોવા માંગતો હતો. તો શું ખોટું કર્યું મેં એમ કોને મને? બેઉ, તે કંઈ જ ખોટું નથી કર્યું. ના, એમના જીવનમાં જે કંઈ પણ બન્યું એને લઈને ક્યારે મેં સિમ્પથી આપવાનો પ્રયત્ન કર્યો? ક્યારે નહીં ને. મેં ખાલી એટલું કહ્યું છે કે લોકોનો વિચાર કર્યા વગર મુક્તપણે જીવવાનું બિંદાસ. તો ઉલટાને મને લેક્ચર આપે છે. આ તો મારે કેટલી બધી ઇન્સલ્ટ કરી છે અમને. હું તો કઈ રસ્તા પર પડ્યો છું. તમે એમ કહો હું કઈ ઊંધું ચત્તું બોલ્યો છું? મેં આમને છેડતી કરી? હે, કઈ ખરાબ વર્તન કર્યું છે મેં? નહીં ને, હું મીંડો હતો ને એ જ બરાબર છે. આમની વાતમાં આવીને માણસોને સાથે લઈને ચાલો, સંબંધો બનાવો, આ ચક્કરમાં આવી મગજ ખરાબ થઈ ગયું મારું. અરે તો આદ્યા સાથે મને વાત કરવી ગમી ને એટલે હું એના ઘર સુધી પહોંચી. પણ આ તો કંઈ ઊંધું જ વિચારી બેઠા મારા માટે. અને જો તમને તકલીફ હોય તો મને કહી દેજો. પણ એમણે તો કંઈ પડતી દિશામાં જ એવી વાત કરી દીધી. ના, પણ મેં હવે નક્કી કરી જ લીધું છે કે આમના ઘરે તો હું નહીં જ જાઉં. દેવ કેટલો ગુસ્સો કરે છે. તો આ મને લિમિટમાં રહેવાનું કેમ કહે છે? મેં ક્યારે મારી લાઈન ક્રોસ કરી? મેં ક્યારે અસભ્ય વર્તન કર્યું છે એમની સાથે? દીદી, ખરાબ વર્તન કર્યું છે મેં ક્યારે? તો અમને મને કેમ એમ કીધું કે તમે તમારી લાઈન ક્રોસ કરી રહ્યા છો? અરે આટલું થયું તો પણ હું એમને કહું છું કે મારું કામ નહીં પતે ને ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. તો પણ ખબર નહીં એમને મારી બાઇક પાછળ બેસવામાં શું વિકૃત. અનુ, શું છે આ બધું? દીપ્તિ, તું પણ મને કહી રહી છે? અરે આ સારું ના લાગે. શું સારું ના લાગે? અનુ, ક્યાં સુધી લોકોનો વિચાર કરવાનો? કયા લોકો અને કેવો સંબંધ? અનુ જરા હમત, લોકોનો વિચાર કરે છે. અજાણ્યા લોકોનો વિચાર કરીને જે પોતાના છે એમનું અપમાન કરે છે. મેડમ, તમે જ કહેતા હતા ને સંબંધો બનાવો, લોકોને સાથે લઈને ચાલો. આજે તમે શું કર્યું? જે સાથે છે એમની જ લાગણી દુબાવીને તમે. મેડમ, તમે ખરેખર બહુ નેરો માઇન્ડેડ છો. તમારા રીતિ રિવાજોને તમે વળગી રહો છો અને કામની વાતો સાંભળીને તમે બેસી રહો છો. દેવર્ષિ સર, પ્લીઝ સમજવાની કોશિશ કરો. તમે આ તમારી ઇલોજિકલ વાત મારે સાંભળવી જ નથી. પ્લીઝ, લોજિક જોઈએ છે ને તમને? શું પૂછું છું? લોજિક જોઈએ છે ને તમને? હા બોલો. મારી કહેવાની જરાય ઈચ્છા નહોતી, પણ હવે સાંભળો તમે. અને તમે લોકો પણ આમની સાઈન લઈને મને કહેતા હતા ને? ના અનુ, ના સાંભળો. હવે જો આજે અભયજી ઉતો હોત ને તો એક વાર નહીં 10 વાર આમની બાઈક પર પાછળ બેસીને હું આવતો અહીંયા. કારણ કે ત્યારે મારી પાછળ મારો અભય, મારા પર પૂરેપૂરો વિશ્વાસ કરવા વાળો અભય ઉભો હોત. હું એક વિધવા છું, એક છોકરીની મા છું, સવાળી કુટુંબની વહુ છું. મન પામે ને હું વર્તી ના શકું સર, અને મારે એમ વરતવું પણ નથી. મારે એક મેચ્યોરિટી સાથે વરતવું પડે. મન ફાવે તે, મને ગમે તે બધું ના કરી શકું, કારણ કે મારે કરતા પહેલા 4 લોકોનો, સમાજનો, મારા ઘરનાનો વિચાર કરવો પડે, અને હું કરીશ જ. ખબર છે કેમ? કારણ કે એ લોકો મારા પોતાના લોકો છે. અરે તમારું શું છે? તમે તો કામ પતાવીને કાલે જતા રહેશો, પણ મારે આજ સમાજ, આજ લોકો અને આજ પરિવારની વચ્ચે રહેવાનું છે. આપણે બંને ભલે પ્રોફેશનલી સંબંધમાં છીએ, પણ
તેમાં એક મર્યાદા તો જાળવવી જ જોઈએ. હવે તમે સમજતા નથી કે સમજવા માંગતા નથી, એ જે હોય તે, પણ હું મારી મર્યાદા ન ઓળંગીશ. થોડી બોલા ચાલી થઈ અનુ અને દેવર્ષિ બંને વચ્ચે. હા, તમને ખબર છે ને, આ તો બધું થયા કરે છે. હું જોઈ આવું છું. દીપકભાઈ, ના ના, તમે ના જશો, તમે રહેવા દો. નહીં તો તમને ખબર જ છે ને, એ કેટલી ઇમોશનલ છે, એ વધારે ઇમોશનલ થઈ જશે. પણ આ ઝઘડો કઈ વાત પર થયો? દીપકભાઈ, હું તમને બધું કહું છું, તમે ટેન્શન ના લેશો, પછી હું તમને બધી વાત કરું છું, હું સમજાવું છું એને. પાક્કું? હા, મારી પર વિશ્વાસ નથી તમને. હા છે, ઠીક છે, આ ડબ્બો અનુને આપી દેજે. હા, હું આપી દઈશ, તમે ચિંતા ના કરશો, તમે ઘરે જાઓ. I'm sorry. બસ હવે કઈ નહીં બોલતા, પ્લીઝ, પછી વાત કરીશું આપણે. હેલો, હા કાકા, અનોખી બોલું છું, તમારી રિક્ષા લઈને મને સાઈડ પર લેવા આવો ને. હા, હું બહાર જ નીકળું છું, આવો. અનુ, બસ દીપ્તિ, પ્લીઝ, મારે અત્યારે વાત નથી કરવી. થોડું ગંભીર થઈ ગયું છે ને, પણ મને પણ હર્ટ થયું છે, તો પણ આઈ એમ સોરી. અરે હર, તમે અમને કેમ સોરી કહો? તો અનુને સોરી કહે. તમે પણ એમને સોરી કહી દેજો, હે, કારણ કે તમે મારી સાઈડ લઈને એમને બોલ્યા ને, કારણ કે જ્યાં સુધી હું બોલતો હતો ત્યાં સુધી રડ્યા નો. પણ ચાલો આપણે જમી લઈએ. પ્રતાપે જમી લીધું? હા, એમણે તો ક્યારનું જમી લીધું. અને તારા વરે? મને શું ખબર. મને શું ખબર એટલે ફોન કરે ને, અને અનુને પણ ફોન કર. પણ ફૈબા, અરે તું, મેં તને કીધું ને કે ફોન કર બંને જણાને, ત્યાં સુધીમાં હું મારો પાઠ પતાવી લઉં. જાત. તારું ઠીક છે. તારે જ સંભાળવાનું છે બેટા.
મને એમ કહો કે હું કોઈ લોફર છું? મેં કયા દિવસે તમારા સાથે અસભ્ય વર્તન કર્યું? મને એમ કહો તમે. સોરી ને અન્નુ, આવું કેમ હશે છે? તો કેવું હશે મનથી? એ હમણાં મને નહીં ફાવે દીપથી. ગુસ્સામાં છે તો ચૂપ કેમ છે દીપથી? થોડો સમય, હું નોર્મલ થઈ જઈશ. મારા પર ગુસ્સે છે. દેવ પર? પોતાની જાત પર ગુસ્સે છું. અને નસીબ પર. આવું કેમ બોલે છે? તો બીજું શું બોલું? જો આજે આપણે અહીંયા હોત તો કઈ ના થયું હોત આપણી સાથે, મારી સાથે. તું ઘરે છે? ઘરે આવ, પછી વાત કરી આપણે. ડબ્બો ડબ્બો. હા, દીપકભાઈ આપી ગયા હતા. તું છ મિલ્યા છે? અરે નથી સંપવા છે. અન્નુ આવું કેમ કરે છે? પણ નથી ભૂખ દીપથી. જો તું નહીં જમે ને તો હું પણ નહીં જમું. તને મારા સમજે, ચૂપચાપ જમી લેજે. છો દીપથી? મારે મેડમ સર બોલાવે છે તમને. આવું છું. ઠીક છે. ઘરે આવું પછી વાત. અરે યાર, આ મેડમ નો ગુસ્સો ક્યારે શાંત થશે? અરે પણ આ મેટર ને આટલી બધી વધારવાની જરૂર જ નહોતી. દીદી હજુ આવે નથી. અરે કાય મારી જોડે કેમ આવા ગોટાળા થાય છે? દેવ. હા. એ હજી સુધી અપસેટ છે. ભૂલ મારી જ છે દીદી. મેં આવું શું કામ કર્યું હશે? મને તો એ નથી ખબર પડતી કે હું એમની સાથે કેવી રીતે વાત કરું. તેમ આમાં તારી કોઈ જ ભૂલ નથી. આ તો મારા લીધે જ બધી મેટર બગડી ગઈ. પણ હું એમની માફી માંગ્યો? ના હા, એવું કઈ જ ના કરતો. એ હમણાં કામમાં છે અને એનું મૂળ પણ બહુ જ ખરાબ છે. થોડો સમય જશે ને પછી એનું મૂળ પણ સારું થઈ જશે. પછી આપણે જોઈ લઈશું. પાકું ને? હા, વધારે સમય સુધી મારી બેન દુઃખી રહી શકે એવી નથી. બહુ જ સ્ટ્રોંગ છે મારી બેન. તું જોજે ને, સાંજ સુધીનો બધો ગુસ્સો શાંત થઈ જશે. તું ટેન્શન ના લે, હું આવું.
એમાં શું થયું? કઈ નહીં ફઈબા, તમે જોયો છે તમે કેટલા વાગ્યા છે? એ મારે ક્યાં પંચાયત કરવાની છે અને મારે શું કામ સમય જોવો જોઈએ? કઈ નહીં ફઈબા, આ તો સંધ્યાકાળનો દીવો કરવાનો ટાઈમ થઈ ગયો, પણ હજુ સુધી આ અનોખીનો કોઈ અતો પતો છે નહીં. મને તો લાગે છે કે આને ઘરની કઈ પડી જ નથી, યાદ જ નથી આવતી. તું બારે માસ 24 કલાક આવી જ હોય છે. આવી એટલે? આવી એટલે કકડાટિયર. ના ફઈબા, તું છેલ્લે ક્યારે હસીતી એ યાદ છે ખરું તને? આ અનુનો વાત કરી કરીને તું થાકી નથી જતી? આ તારી સાથે વાત કરી કરીને હું થાકી જાઉં છું, પણ તું નથી થાકી જતી. એમ નહીં ફઈબા, તમને એવું લાગે છે કે હું કોઈ કારણ વગર વાત કરું છું? ના, તારી વાતમાં તથ્ય ઓછું અને મીઠું મરચું વધારે હોય એવું લાગે છે. અરે ફઈબા, ઘરમાં રસોઈ કરવા માટે શાકભાજી જ નથી, એટલા માટે કહ્યું મેં. જો હે, આ ભર્યા ભર્યા ઘરમાં છે ને, નથી નથી ના રોદણા નહીં રડવાના. અરે પણ હું નહીં જઈ શકું શાકભાજી લેવા. કેમ? અરે તો શાકભાજી વાળાને આપું શું હું પત્ર? જો તો મારા પાસે તો ફૂટી કોડી પણ નથી. અનોખીને તમે કહ્યું છે કેટલી વખત કે તું મને થોડા પૈસા આપી જા, જેથી કરીને હું શાકભાજી અને કરિયાણું બધું લઈને આવું. પણ ના, બધું એને પોતે જાતે જ કરવું હોય છે. જવા દો, મારે શું છે? ફઈબા એક દિવસ પણ ઘરે વહેલા નથી આવતી. અરે ઘર પણ તો છે ને આપણું, ઘરમાં પણ થોડું ધ્યાન આપવું પડે કે નહીં? જોઈ આવું છું એને ક્યાં રહી ગઈ છે અને શાકભાજી પણ લઈ આવું. મેડમ, સરે કહ્યું છે કે આ બધી જ ફાઇલો આજે ટેલી કરવાની છે. હમણાં જ? હા મેડમ, અર્જન્ટ છે, સર રાહ જુએ છે. ઠીક છે, લાવ. ઠીક છે મેડમ. અનુ કેમ નથી આવી હજુ સુધી? ફઈબા, એનો કોઈની સાથે ઝઘડો થયો છે. ને તું ત્યાં જઈને આગમાં ઘી ન ઉમતી. કોઈકની સાથે એટલે કોની સાથે? ફઈબા, અનુ અને દેવ. દેવ? અરે દેવ એટલે દેવર્ષિ મહેતા. અરે પેલો એન્જિનિયર.